સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. આજે આપણે વાત કરીશું યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની. કોલકાતામાં 1863માં પિતા વિશ્વનાથ દત્તના ઘરે અને માતા ભુવનેશ્વરી દેવીની કુખે નરેન્દ્રનાથનો જન્મ થયો. નાનપણથી જ તેમને રમતગમતનો અતિ શોખ હતો. સાધુ સંન્યાસીઓ તરફ તેમને ખૂબ સદભાવ હતો. તેઓ ખૂબ દયાળુ, સત્યવાદી, હિંમતવાન, બુદ્ધિશાળી, શારીરિક સૌષ્ઠવવાળા, દ્રઢ સંકલ્પ શક્તિવાળા હતા. ઉંમર વધતા તેમણે વિવિધ ગ્રંથોનું વાંચન શરૂ કર્યું અને જાહેર વ્યાખ્યાનોમાં નિયમિત હાજરી આપવા માંડી. 1880માં તેમણે પ્રેસિડેન્સી કોલેજમાં અને ત્યારબાદ એમણે સ્કોટિશ ચર્ચ કોલેજમાં BAનો અભ્યાસ કર્યો. 1881ના નવેમ્બરમાં એમણે પ્રથમવાર પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો પરિચય થયો. વરાહનગર મઠમાં તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો. 1893થી 1897 સુધી અમેરિકા અને યુરોપના વિવિધ દેશોમાં ફરી અને પછી ભારત તેઓ પાછા આવ્યા. 1902માં તેમણે મહાસમાધિ લીધી. આ થઈ તેમની જીવન ઝરમરની એક ઝલક. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદના પ્રાણવાન જીવન અને કવન યુગો પર્યંત દરેક માનવ માટે રાહબર નીવડશે. તેમની ઝંખનાની વિશ્વ સંસ્કૃતિ ક્ષિતિજ ઉપર ઉદય પામતી દેખાય છે. આપણું વેદાંત, વિચાર, સામર્થ્ય ભારતની સીમાઓને ઓળંગીને વૈશ્વિક સ્તરે પોતાનો પાવનકારી પ્રભાવ પાથરી રહ્યો છે. ઇતિહાસ ભૂગોળોએ કરેલી માનવની કલ્પના ઓગળી અને વિશ્વ માનવમાં ઉત્ક્રાંત થતી જાય છે અને સ્વામીજી આ બધી ભાવિ ઘટનાઓના દ્રષ્ટા છે. આજના સ્વાધીન ભારતના તેમજ સમગ્ર માનવ જીવનના પ્રશ્નોના ઉકેલ સ્વામીજીના જીવન અને સાહિત્યમાંથી મળી જ આવશે. માનવ જાત માટે એમણે પ્રગટાવેલી આશા અને ગૌરવની અખંડ જ્યોત સૌ કોઈના માર્ગમાં પ્રકાશ રેલાવતા રહેશે અને દરેક વ્યક્તિના આંતરવિકાસ માટે ઉપયોગી નીવડશે. તેમણે દેશવાસીઓને નિર્ભયતાનો જીવન મંત્ર આપ્યો. દેશ પ્રેમ જ એમનો સ્વાચો શ્વાસ હતો. તેથી જ આપણા દેશબંધુઓ માટે એવી યાતનાઓ અને કઠિનતાનો એમણે સામનો કર્યો કે સામાન્ય માનવી માટે તો તેનો સહસ્ત્રાંશ પણ અશક્ય છે. ભારતની શક્તિ અને સામર્થ્યનો સંદેશ આપનાર આ મહર્ષિનું માનસિક અને આધ્યાત્મિક ઘડતર કઈ પદ્ધતિએ થયું હશે અને તેના આંતરિક વિકાસ કઈ ઉચ્ચકક્ષાએ પહોંચ્યા હશે એ કળાવું સામાન્ય માનવની શક્તિ બહારનું છે. સિંહ ગર્જનાથી ગાઢ નિદ્રાધીન ભારતને જગાડનાર, વિશ્વને ધાર્મિક સહિષ્ણુતા, સમન્વય, ત્યાગ, માનવ શાંતિનો શાંતિપૂર્ણ સંદેશ સંભળાવનાર યોગાચાર્યનો જગતને એક મહાન સંદેશ હતો કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. સૌનો ખૂબ ખૂબ આભાર.